ચમક્યો એક ચંદ્રમાને પથરાઈ ચાંદની, દીપક લાખો પ્રગટ્યા એક દીપકની જ્યોતિથી. છે અગણિત જ્ઞાન આપના ઉપકાર કૃપાળુ હે કરુણાવતાર. ચમક્યો એક ચંદ્રમાને પથરાઈ ચાંદની, દીપક લાખો પ્રગટ્યા એક દીપકની જ્યોતિ. દાદા પોતે કહેતા કે આ દિવસે અમે પૂર્ણ સ્વરૂપે હોઈએ છીએ, તમે જે શક્તિ માગો એ તમને મળશે. એટલે આપણે જે જે કંઈ ખૂટતી શક્તિઓ હોય તે શક્તિનો આખો દિવસ શક્તિઓ માગ્યા કરવાની અંદર મનમાં ને મનમાં. ચૌદ લોક નો નાથ હાજર છે, જે માગે મળે એવું છે. આ માગતો આવડવું જોઈએ. તમારાથી માગે તેમાં કઈ દલાલી નથી કે અમારે કશું લેવું નથી. પબ્લિક ટ્રસ્ટ થયેલું છે, અમારે કશું લેવા લેવા દેવા નહીં. તમે ત્યાં દેહના દસ્તાવેજ 20-20 વર્ષથી દસ્તાવેજ ફાડી નાખેલા છે. વાણીના દસ્તાવેજ કે એ ફાડી નાખ્યા છે, મનના દસ્તાવેજ ફાડી નાખ્યા છે. અતુલ છે, કેવા છે? અતુલ્ય. કોઈ પણ પ્રકારે જેની જોડે તુલના ના કરી શકાય એનું નામ ઈશ્વર. જનક વિદેહી જેવી દશા કરી આપે જે જ્ઞાની, પછી વધારે થી કે આ દુનિયામાં કઈ ઈચ્છવા જેવું ખરું? જનક વિદેહી જેવી દશા. ઓછું કહેવાય કે તમને જ્ઞાન લીધા પછી દાદા યાદ આવે છે ખરા? એટલે મય બેઠા છે ને તે દાદા, આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, પ્રગટ થયેલું સ્વરૂપ, ચૌદ લોક નો નાથ, પ્રત્યક્ષ કળિયુગ ની અંદર જે માગે એ મળે એવું. દાદા એ ક્યારે હાજર હોય છે એમ કે?
નિરંતર હાજર છે, નિરંતર અમને પૂછો બધા, આ બધાને નિરંતર હાજર રહેવાના, તમને નિરંતર હાજર છે, તમારે નિરંતર હાજરી રાખવી છે ને એમની. કઈક શાંતિ થઈ ગઈ? પહેલેથી એમનો ઓબ્લાઇઝિંગ નેચર હતો જ, એટલે નાનપણથી જ કેમ કરીને બીજાને મદદ કરું, કેમ કરીને કોઈનો ધક્કો ખાઈ છૂટું, નાની બાળવયથી જ એમનું આ કે છે મારો એક ધંધો જ હતો બીજાને હેલ્પ કરવાનો. પોતાની જાત માટે તેમને ક્યારેય વિચાર જ નહોતો આવતો, પોતાની વિશે પોતાના ઘર વિશે એમણે ક્યારેય વિચાર્યું જ નથી. બીજાના દુઃખો કેમ કરીને દૂર થાય, બીજાને કેમ કરીને મદદરૂપ થવું, એ જ દિન રાત એમના મગજમાં ચાલતું હોય. બસ એમનું દિન રાત આ જ હતું. ધીમે 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 આ ઓબ્લાઇઝિંગ નેચર વધતા 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 છેક આ જ્ઞાન થયા પછી કરુણામાં પ્રગટ થઈ ગઈ. એટલે પછી તો કરુણાનું કયા આધારે કરુણા એમને પ્રગટ થઈ હશે એ આપણે ખોળીએ તો એમના દાદાના પોતાના જ શબ્દોમાં આપણે શોધી શકીએ એમ છે. ઘણી વાર બોલતા કે અમને તો આ આખું જગત પેટ્રોલની અગ્નિમાં ભડકે પડતું દેખાય છે. આ લોકો કેમ કરીને જીવે છે, ના કહેવાય ના સેવાય ના રહેવાય એવી દિશામાં છે, એની મનોદશા અમને દેખાય છે જેમ છે તેમ. એટલે એમના વિઝનમાં સીધે સીધું આવતું હતું, હૃદયના લોકોના અંતસ્કરણના ફોટા એમને દેખાતા હતા. એટલે એ જોઈને જ એમને પોતાને એમ ભાવ થયો કે રહે જ નહીં કે કેમ કરીને આ બધા દુઃખોમાંથી છૂટે, આમાંથી મોક્ષને પામે. સામાને પમાડવા માટે તો એ બધું જ કરતા, ખટપટો એ કરતા, એટલે એમને બધા ખટપટિયા વિતરાગ કહેતા હતા. વિતરાગ હતા પણ આ એક ખટપટ કે છે રહી ગયેલી કઈ, તો કે કેમ કરીને બધા પામે, બધાને પમાડવાની જ ખટપટ હોય. આવો ભાઈ શું છે, ભાઈ કેમ છે, તમે શું કરો, આટવાયા કરો છો, ચાલો મોક્ષે જવા જેવું છે, આવો જ્ઞાન લઈ જાઓ અને મોક્ષે જાઓ. આવી બધી રાત દિવસ આજ કોઈ ભેગું થાય ને મા મગજમાં સમજાયા વગર રહેતા જ નહીં કે ભાઈ તારે તું છૂટ આમાંથી છૂટવા જેવું છે. એ ખટપટો એમની રહેતી, અને એ ખટપટ પણ ખાસ કરીને સ્વાર્થ માટેની નહોતી, પારખાઓ માટેની જ હતી. અને એ અમે બધી તો નજરે જોયેલી અમે બધાએ, ત્યારે એમ થાય કે આ બધા કેવા બધા આ બધા તીર્થંકરો છે, જ્ઞાનીઓ છે, કેવી રીતે વિચારતા હશે, કયા ભાવથી, નહીં તો બધાને શી જરૂર હતી, બધું એમને પોતાને તો પ્રાપ્ત થઈ ગયું હતું, પછી હું કરો આટલી હાડમારી કરીને બધી જ ગામે ગામ જવાનું, ગામે ગામ ફરવાનું, લોકો માટે માથાકૂટ કરવાની શેને શી જરૂર. તો કે જરૂર એમને તો નથી પણ લોકોને જરૂર હતી, લોકોને ખબર ના પડે ક્યાંથી મળે છે આ માલ, એટલે સામે ચાલીને આપતા હતા. અને મારી ઈચ્છા છે કે જે તું હું પામ્યો છું એ જગત પામવાનું છો, પામ આખું જગત નહીં પામે પણ અમુક માણસ પામશે નહીં, એનું વાતાવરણ ફેલાશે, વાતાવરણ ફેલાય એટલે ઠંડા થશે. તો જ્ઞાનીઓને આ ધ્યેય જ આ હોય ને, એમનો આ જ જીવન, બીજું કશું હોય જ નહીં. કરુણાના સાગર એટલે ગયા, લોકોને કેમ કરીને તારે, અને આ નહીં સંસાર સાગરમાંથી તારાની વાત છે. અનંત અવતાર તો છે જ, બધું શું નથી મેળવ્યું, બધું જ મેળવ્યું છે, ઘર બાર પૈસો આ તે સંસાર બધું જ મેળવ્યું છે, પણ ક્યાં આત્માનું સુખ ક્યાં મળ્યું છે? પોતાના આત્મા આગળ દુનિયાની કઈ વસ્તુ એને વિશેષ લાગે, વર્તાય છે, આનંદ આવે છે, કેવા દુઃખમાં ડિપ્રેશનમાંથી એ આનંદમાં આવી ગયા. એ બધા મહાવિદ્ય ક્ષેત્રમાં મળતા હોય એવું લાગે. એ છે કે દુનિયાની એ લાગે ને, દૂરી દુનિયા, નવી દુનિયા, નવી જ ધરતી. એક બાજુ દુનિયા છે ને એક બાજુ આપણો શુદ્ધ આત્મા છે, અને આજમાં આત્મા ટોળું. આ દાદાની કૃપા જબરદસ્ત ઉતરી છે,
આત્માને ચૂકશો નહીં. ક્યારે અજર્યા નહીં પરગટ મોક્ષ દુલારા. જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય, સકલ પરમાત્મા કહેવાય, સાકાર પરમાત્મા કહેવાય. ત્યાં આપણો પ્રત્યક્ષ મોક્ષ મળી જાય. શું? કારણ પોતે મુક્ત જ હોય, નિરંતર મુક્ત હોય, એક ક્ષણ પણ બંધેલા ન હોય. બંધ હોય જ નહીં, બંધ રાતના કાલ બે દિવસ રહેવા દેશો. એટલે આ પ્રત્યક્ષની બહુ મહત્વતા છે. શું? અને આ માર્ગમાં બધાને એક શું હોય કે જે જે જ્ઞાની હોય ને એનું એને એક જ વસ્તુ એની પાસે એની મોટા મોટી માસ્ટર કી હોય કે જે પણ કોઈ એની પાસે આવે પાંચ મિનિટમાં જરાક એકાદ બે પ્રશ્ન પૂછે કે તરત જ, અથવા વાર્તાલાપ થાય તરત જ એને એનું આધ્યાત્મિક લેવલ એને પકડી જાય. કયા પગથિયે છે એ જ્યાં સુધી ના ખબર પડે ત્યાં સુધી એને ક્યાં લઈ જવાનો છે, ક્યાંથી ક્યાંનો રસ્તો ના જડે. ઉત્તરમાં છે, દક્ષિણમાં છે, પૂર્વમાં છે, પશ્ચિમમાં છે, પાતાળમાં છે, આકાશમાં છે, ક્યાં છે, જ્યાં સુધી ના ખબર પડે ત્યાં સુધી ભાદરણ ગમો લાવી કેમ ન શકે એને. એટલે આ ખામીને લીધે બધા ગોટાળા વળે છે. દાદાની બહુ ફર્સ્ટ ડેથી જ મારી આ મને આ બહુ જ સ્ટ્રાઇક થયેલું. જબરજસ્ત પાવર હતો એમનો. શું? જબરજસ્ત આ પાવર હતો એમનો. જરાક એક આ આવે ને તો પાંચ પાંચ દસ મિનિટમાં જ આમ લેવલ પકડી લે. એટલે પછી 20 વર્ષ નીરુબેને પછી આ જ ખેતર ખેડ ખેડ કર્યું. ઓબ્ઝર્વેશન, ખાલી ઓબ્ઝર્વેશન જ કરો, નોટ કરવાનું, નોટ ડાઉન, નોટ ડાઉન, નોટ ડાઉન. અને મેમરી પાવર તો બહુ જ જબરજસ્ત, એટલે બધું યાદ રહે, બટ્ટું વડ યાદ રહે. અને પછી બધું આમ મને ચિંતન મને આ થયા કરે કે લેવલ કેવી રીતના પકડે છે દાદા. અને પછી એમની કૃપા હોય, જે તો હોય તો એ તો હોય જ ને, એમની સેવા હોય એટલે એ ચાવી પકડી ગઈ લેવલની. શું? દરેકના લેવલ પકડાય. અને મેં તારું લેવલ, હું તારા લેવલે આવીને વાત કરું એટલે તું મારો જ થઈ ગયો. તું મારાથી ન ભેદ તારે રહ્યો જ નહીં, તને જુદું લાગે જ નહીં. શું? તું ભલે ને હમણાં અડધા કલાકથી જ મને મળ્યો હો, પણ તને મારું હું તારું લેવલ પકડી જાણું. હું એ જ લેવલમાં આવી જાઉં એટલે આપણે એક જ સ્વભાવે થઈ ગયા. આ આ જ માન્યા જ છે બધી જ્ઞાનીઓની પાસે જ આવ્યો હોય. દરેક ઘેર ચિંતા હોય, દરેક ઘેર ચિંતા હોય. છતાં આ દાદા ને છે તે આ જે એમની સિદ્ધિઓ અત્યારે પ્રગટ થઈ છે ત્યાં કાળ ને આધીન થઈ છે. શું છે આવી સિદ્ધિ? એટલે 24 સિદ્ધિ નું ભેગી સિદ્ધિ ભેગી થઈ. ચોવીસ તીર્થંકર ના ભેગા સ્વરૂપ હે દાદા. ચોવીસ તીર્થંકર ના ભેગા
મુક્તિ તેજ પ્રગટ દાદા જય સચ્ચિદાનંદ. આજે ગુરુ પૂર્ણિમાનો ટોપમોસ્ટ દિવસ છે. દાદાની પૂર્ણ દશાનું નિધિધ્યાસન કરી, અનુસંધાન કરી શક્તિઓ માગવાનો દિવસ છે. અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વર્ષનો સંદેશો એવો રાખીશું દાદાનો, પોઝિટિવ જુઓ, આનંદમાં રહો. પોઝિટિવ દ્રષ્ટિ વ્યવહારમાં, ડે ટુ ડે લાઈફમાં, આપણા જીવનમાં ત્યાંથી શરૂ થાય છે. તે વધતી વધતી છેક ધર્મમાં, અધ્યાત્મમાં અને છેક આત્મદ્રષ્ટિ સુધી પહોંચાડી દે છે. પોઝિટિવ દ્રષ્ટિ એટલે સવડી સવડી એ દ્રષ્ટિ, સવડી ચડેલી દ્રષ્ટિ. અવળું અવળું આવે તો એનું સવડું જોઈ નાખે. પોઝિટિવ દ્રષ્ટિ તમને તરત જ રિઝલ્ટ આપશે. મેં મુક્તતા રાખશે, આનંદ આનંદ રાખશે અને ખરાબ કર્મ નહીં બંધાવવા દેશું. અને કરતા દરેક બાબતમાં, દરેક જગ્યાએ જો એને સવડું જ દેખાવા માંડે તો એને સમ્યક દર્શન કહ્યું છે, સમ્યક દ્રષ્ટિ કહ્યું છે. શું સમ્યક દ્રષ્ટિનો જ અર્થ? સવડીએ ચડેલી દ્રષ્ટિ. ને બધામાં છેલ્લામાં છેલ્લી પોઝિટિવ દ્રષ્ટિ. દરેકની અંદર શુદ્ધ આત્મા જુઓ, દરેકની અંદર આત્મા જ છે. પછી ચોર હોય, લુચો હોય, લબાડ્યો હોય, ખૂની હોય કે ગમે તે હોય, પણ અંતે તો એ રિયલમાં તો એ આત્મા જ છે. અને એ જ આપણને શીખવાડે છે. જ્ઞાન આપે ત્યારે આપણી દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ કરે છે અને બધાનામાં આત્મા જોવાનું શીખવાડે છે. એ દ્રષ્ટિ આપણી પણ ખોલે છે. કાળમાં નેગેટિવિટી બહુ હોય છે. શું બહુ નેગેટિવ, પોઝિટિવ બહુ ઓછું જોવા મળે. નેગેટિવ બુદ્ધિ જેટલી બધી એ થઈ ગઈ છે, એટલું બધું ફાસ્ટ લાઈફ છે ને એટલું બધું એને ટેન્શન ટેન્શન કામનું. એટલે બિચારાને ઠંડક હોય, શાંતિ હોય તો કંઈક સીધું દેખવું છે. એટલી અશાંતિ 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 તો એને ઊંધું જ પછી સૂજા કરે. ભગવાન મહાવીરનો બહુ સરસ સિદ્ધાંત છે એ. પોઝિટિવ દ્રષ્ટિ ભગવાનની પાસેથી, આ ભગવાનના સિદ્ધાંત પરથી શીખવા જેવી છે. આપણા લોકો જરાક પડી ગયા હોય અને એકાદા આંગળી જરા કંઈક તૂટી ગઈ તો બૂમા બૂમ કરે, રડા રડ કરે, ઓહો મોટું તોફાન મચાવી દે. એ ભગવાન મહાવીર આ જગ્યાએ એમનો સિદ્ધાંત શું કહે કે ભાઈ એક આંગળી આખી ગઈ છે, બાકી તો બાકીની 19 આંગળીઓ છે, બે હાથ છે, આખું શરીર તો બધું બરાબર છે ને. અને લાભ જુએ કે ગયું એ ના જુએ, રહ્યું શું એ જુએ. એક હાથ કપાઈ જાય કહેશે બે બીજો હાથ છે ને બે પગ તો છે ને. બે હાથ કપાય કહેશે બે પગ તો છે ને. બે પગે કપાઈ જાય, બે હાથે કપાઈ જાય તો કહેશે આ ધોકડું છે ને, હજુ જીવિત હકું છું ને, આંખો બખો તો છે ને, બધાને દેવાય છે ને. આંખો ના દેખાય કઈ નહીં, આ હું તો છું ને, તો સુધી મારથી ભગવાનનું નામ તો ભલે લેવાય કે ના લેવાય. આટલું બચ્યું આટલું તો સારું કહેવાય ને, આટલું મારાથી થઈ શકશે ને. એટલે બધું પોઝિટિવ લે અને પેલું નેગેટિવ તો એટલું બધું દુઃખ ઉભું કરી નાખે, વધારી દે, મલ્ટીપ્લાય કરી નાખે. અને પોઝિટિવ દ્રષ્ટિ દુઃખને કાપી નાખે, દુઃખને ભોગવટો દુઃખ કોઈ પણ દુઃખ અડવા ના દેશે.
આ ભગવાન ભાવીર ભગવાનનો લાભાલાભનો બહુ મોટો પ્રિન્સિપલ છે. પોઝિટિવમાં તમને શાંતિ રહેશે પણ નેગેટિવમાં બહુ ભોગવટો આવશે. એટલે આપણે વ્યક્તિઓ જોડે, વસ્તુઓ જોડે ક્યાં ક્યાં નેગેટિવ પડેલું છે, ખાસ વધારે નુકસાન તો આ વ્યક્તિઓ જોડે નેગેટિવ દ્રષ્ટિ થઈ ગઈ હોય એ આપણને બહુ હેરાન કરે, શું બહુ ભોગવટો આપે. અને આપણા સ્પંદન એને જાય, એના સ્પંદન આપણા પાસે આવે, સ્પંદન પ્રતિસ્પંદન એ બધું ચાલ્યા જ કરે સાયકલ, ઘટમાળ, એનો એન્ડ ના આવે શું. એટલે પોઝિટિવ દ્રષ્ટિ રાખવાની દાદાએ ખાસ કહ્યું છે. અને જલ્દી ઉકેલ એનાથી આવશે, કર્મો જલ્દી ખપાશે. ને પેલા નેગેટિવથી તો કર્મોનો રાફડો વધતો જાય, શું ભોગવટો આવે એટલે વધારે ખરાબ કર્મો બંધાતા જાય. એ પોઝિટિવમાં શાંતિ રહેશું. મનુષ્યનો સ્વભાવ કેવો, દુકાન મારી ચાલતી હતી પછી નાદારીમાં ગઈ કે છે. શું કે છે? કેટલું બધું સામાન તારી એક લાખ નો આંખ માં ના લે એવા લોકો. એક પગ કપાઈ ગયો હતા કે બીજો છે, બે કપાયા તક બે હપ્તો છે મારે આ દિશાનું ચાલે એને શું કહી. અને મારું ગયું એક કપક કપાયો ને એ દુઃખમાં ગયો તે રાડ્યો. એટલે ડિરેક્શન પસંદ કરવી છે, જ્ઞાની દેખાય ડિરેક્શન. જ્ઞાનીઓ જે રસ્તે સુખ ખોયેલું તે રસ્તે ડિરેક્શન પસંદ કરવી છે. કઈ બાજુ ચાલવું જોઈએ આપણે? પોઝિટિવ તરફ. પોઝિટિવ તરફ શું? નેગેટિવ થી ત્યાં દુઃખો પડશે. દાદા નાના નાનપણથી જ આ દ્રષ્ટિમાં હતા, બિઝનેસમાં વેપાર ધંધામાં પણ આ દ્રષ્ટિ. ખોટ જાય તો બધા પૂછપૂછ કરે કે શું આ વખતે એવું સાંભળ્યું છે તમે ખોટ ગઈ ખોટ ગઈ, તો કે ના ના કશી ખોટ નથી ગઈ, પોઝિટિવ જ રહે. એટલે પેલાને સાંભળ દુઃખ શું કરવા થવા દેવાનું કહે છે. ઘણીવાર અમે તો જોયેલું કોઈ એમને અપમાને ઘણીવાર આવતા પણ ક્યારેય એમને અડતું જ નહીં, હસમુક્ત હસતા હતા, હસતા જ હોય. એકવાર તો એવું થયેલું કે એક જણે એમને કહ્યું કે તમે અક્કલ વગરના છો, તો દાદા કહે છે કે ભાઈ તને તો આજે ખબર પડી, મને તો પહેલેથી જ ખબર, નાનપણથી જ ખબર છે કે આ અંબાલાલમાં અક્કલ ઓછી છે. હવે પહેલાંને કહેવાની શું મજા આવે. દ્રષ્ટિ કેટલી સવળીએ લઈ લે છે શું, આખી દ્રષ્ટિ પોઝિટિવ. પેલા કે તને તમારા અક્કલ નથી, કહેવા મારે પહેલેથી જ નથી, તને તો આજે મને પહેલેથી ખબર છે કે આ નામ ઓછું જ છે કરીને. નહીં તો ત્યાં પેલો અહંકાર નેગેટિવ ઊભું કર્યા વગર રહે જ નહીં. હે મને કહ્યું હું અક્કલ ઓછો, મારામાં ઓછી તારામાં જ બહુ, તું આવો ને તું તેવો. સમજે તો સુખી થાય ને, સુખ કેમ સુખ થાય? તે પરમાનન્ટ સુખ કયો છે? જ્ઞાની પુરુષ એ સુખ્યાને જોવાથી આપણે જોવાથી સુખ થાય. શું કહે? જ્ઞાની પુરુષ કાયમ ના સુખ્યા, રાતે બે વાગે ઉઠાડો ને તોય સુખ્યા, પગ ભાગી ગયો ને તોય સુખ્યા. આપણે અહીં દવાખાના શું કહેતા હતા બહુ સહનશીલતા કરવા, તમને સહનશીલતા ના હોય? કયું સહનશીલતા કોને હોય? અહંકારી નો હોય. શું ભાઈ?
ક્ષણે ક્ષણે જ્ઞાનીઓ તો વર્તમાનમાં વર્તે, સદાસો જ્ઞાની હોય, ક્ષણે ક્ષણે વર્તમાનમાં રહે છે, ભૂતકાળમાં જતા નથી, ભવિષ્યમાં પડતા નથી. તો આપણે ક્યાં કેટલી પોઝિટિવ દ્રષ્ટિ, એક સેકન્ડ પછીના ભૂતકાળને ગોન ફોર એવર કહે છે. દાદાનો બહુ સુંદર પ્રસંગ છે એમના જીવનના. તમને મેં પ્રસંગ કહું તો કેવી પોઝિટિવ દ્રષ્ટિ પણ કેવી હોય છે વ્યવહારમાં. એમને 79માં દાદાને ફ્રેક્ચર થયું હતું પગે. એ બધાને એમ થાય, દાદા તમને તમારો પગ ભાગી ગયો? તો દાદા કે, અરે ભાગી ગયો તો જે દાડે પડ્યો તે દાડે ભાગ્યો, પછી બીજી મિનિટથી તો પગ સંધાવા માંડ્યો, અત્યારે તો મારો પગ સંધાઈ રહ્યો છે કે છે. હવે આ ક્યાં પોઝિટિવ દ્રષ્ટિની વાત? અને આપણે ગાયા કરીએ, હા મારો પગ ભાગ્યો, મટી ગયો હોય તોય ગાયા કરે, પગ ભાગ્યો તે દાડનું મારે ચાલવામાં તકલીફ થઈ છે, એટલે હું સંધાઈ ગયો હવે તો પછી. અને પોઝિટિવ જોવાનું તાર દાદાનું તો પેલો ગોળીબાર જેવું કહે છે, દાદા તમને મારી તો કે, હે તને આવો વિચાર આવ્યો? સાથે એવું લાગ્યું તને? કેટલું પોઝિટિવ રાખે છે આખી જિંદગી. દાદા કહે છે ને, અમારું મન આખી જિંદગીમાં એક વખત નેગેટિવ વિચાર કરી શક્યું નથી. અમને એટલું બધું પોઝિટિવ, ગમે તેવા વાંકા શબ્દો પણ પોઝિટિવ દેખાય છે. અત્યારે મને કે કે દાદા ભગવાન ચોર છે એવું કે, તેને હાથે કોક બેસ લાવે તું બધા સમજાય કઈ રીતે છે સમજાય. તારે કે તમારા કોર્ટ ની ઉપર લખ્યું પાત્ર કે દાદા ભગવાન છે કરેક્ટ છે, સમજ. પછી બીજું કેતા હોય કે પેલા લોકો કેતા હતા તો કોક કરેક્ટ છે તારી વાત, શું તને ગમે તો ફરી કેજે, ના ગમે તો કોર્ટ પાડી આવું ચોર છે કે નહીં છે, શું. અને બે ધોલો પાડી મારી જાય, શું તને આનંદ થવો જોઈએ. સામાને સંતોષી ચલતા દર્શન જ્ઞાન અખંડ, સુચારિત્ર ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન, બીજાના દોષો જોવાથી થતું તું નુકસાન, અંતસ્કરણ ને નિષ્પંદ કરતી પંચાજ્ઞા નીલામ, ભવસાગર ના તારક ને તરસો પી દે સુકાન, દાદા નો કે બેસી જાતા થઈ જાશે કલ્યાણ. હૈયા રે હૈયા હો હો, હૈયા રે હૈયા હો. જે મહાત્મા ઉપર રાગ હોય બધી રીતે સરસ હોય, પણ એમાં એકાદુ તો કઈ અવગુણ હોય ને, તે આપણે એકાદો અવગુણ જોઈએ ને, એટલે પેલું બધું એ જોયું, એટલે વાત પોઝિટિવ, એનું બધું ધોઈ નાખ્યું, એટલે પોઝિટિવનેસ ગુમાવી, એટલે આ તરફ દ્વેષ તરફ થઈ ગયો. હા, એટલે અમારું કેવું હોય દ્રષ્ટિમાં કે તમારી છે તો 100 વાતો અમારી પાસે હોય, અને રામજીભાઈ નહીં, રામભાઈની 100 વાતો હોય અમારી પાસે, એમની 99 પોઝિટિવ અને 1 નેગેટિવ હોય, અને તમારી 99 નેગેટિવ અને 1 પોઝિટિવ હોય. તો અમારો એમને 99 પોઝિટિવ એટલે અમારે એમના માટે વધારે ઉછાળો ના હોય, કે તમારે એક જ પોઝિટિવ છે, 99 નેગેટિવ તમારા માટે અમને ડાઉન ના હોય, અભાવ ના હોય, દ્વેષ તો ના હોય પણ ડિસલાઇક ના હોય. પણ હવે જરા આગળ જરા સાંભળો, અમારી દ્રષ્ટિ ક્યાં હોય? પોઝિટિવ ઉપર જ હોય. એમની પોઝિટિવ છે એ તો છે જ, વેલ એન્ડ ગુડ. તમારી એક જ પોઝિટિવ છે અને 99 નેગેટિવ છે. આ તો એક દાખલો આપું છું, 99 નેગેટિવ નહીં હોય તમારામાં, પણ એક જ પોઝિટિવ છે તો અમારી દ્રષ્ટિ એક પોઝિટિવ ઉપર જ હોય.
અને એ એક પોઝિટિવને જ અમે પુષ્ટિ આપીએ, એન્કરેજ કરીએ. આ દાદાની ટેકનિક છે, એ ટેકનિક અમે શીખી લીધી છે, બરાબર પાકા પાયે ઓબ્ઝર્વ કરી કરીને આ શીખી લીધી છે. એ એક જ 99 અને આ એક પોઝિટિવ. 99 આ લેવલે, બધા સરખા જ લેવલે છે શું, પણ આને દાદા જે એક પોઝિટિવ શક્તિ હોય દરેકની અંદર, એક જ શક્તિ હોય તોય પણ એને એટલી ઊંચે લઈ જાય, એટલી ઊંચે લઈ જાય કે આ પેલી 99 વામણી થઈ જાય, ઓટોમેટિક એ ડિવેલ્યુએશન થઈ જાય એની, સમજાય છે. એના માટે બહુ ક્ષમતા, ધીરજ બહુ જોઈએ. એમ જરાક આમ અધીરા થઈ જાઓ તો ચાલે નહીં. એક પેલું 99 આગળ એક જ ને પકડી રાખવાનું. 99 વખત તમે ઊંધું કરતા આવ્યા હોય અમારી જોડે, એક જ પોઝિટિવ હોય તો પેલા 99 માઇનસ કરાવી રાખીએ. પછી એક પોઝિટિવમાં તમે જો કપાઈ ગયા તો પછી નો વે. એક પોઝિટિવ જ્યાં સુધી તમે પકડી રાખશો ને તમે આગળ વધશો તો એ તમે પાર ઉતારી દેશે. પણ તમે એકને કાપી નાખો, 100 કરી નાખો તો તકલીફ તમારા માટે અને અમારા માટે. પછી કોને ઊંચા લાવીએ? બધી 100-100 નેગેટિવ તો એને તો ઊંચી લવાય જ નહીં ને, સમજાય છે. એટલે આ રીત આવી આટલી દ્રષ્ટિ હોય નહીં, મહાત્મામાં આ દ્રષ્ટિ ના હોય. એટલે એકાદ બે જરાક નેગેટિવ જુએ ને એટલે પેલું બધું ઉડાડી મળે, પોઝિટિવ બધી હોય લાખ તોય ઉડાડી મળે. શીખવા માટે મહાત્મા વચ્ચે દ્વેષ કે અભાવ ન થાય એ શીખવા માટે આ જ ટેકનિક સારી છે. હા, આના જેવી દાદાની જ આ ટેકનિક છે અને એ ટેકનિક અમે શીખ્યા છે. અમારી પોઈન્ટથી જે શીખે એનું કામ થઈ જાય, બહુ સક્સેસફુલ છે. આ નિરૂમાનું જોઈ લો, મારી માટે તો ખાસ મને એમ લાગે કે હું આવો બરોબર નથી, તો કે ના તારો ગુણ છે, તો કે હું આ લોકોની સાથે એડજસ્ટ નથી, તો કે ના તારા સ્પર્ધા નામનો ગુણ નથી, તો ક્યારેય સ્પર્ધામાં પડતો નથી, તો કોઈના નેગેટિવ જોતો નથી. મને એમ કે એવું કેટલી બધી વસ્તુઓ કે તને તારી દુકાનમાં શું માલ છે ખબર નથી, અમે તને બતાડીએ છીએ તું જો કે છે. અને સાવળો માલ દેખાડતા દેખાડતા કેટલો મને ઊંચો લઈ આવી શક્યા. દાદાએ પણ એ જ કર્યું કે તારામાં અમુક સુંદર ગુણો છે, તું ખૂબ આગળ વધી શકે એવો છે, તું ટોપમોસ્ટ જઈ શકે એવો છે. અને એ અંદર કેટલું બધું અંદર રાહત આપે, કારણ બધા કે આવો છે તેવો છે, સમજતો નથી, આવડતો નથી, ભળતો નથી, બસ ક્યારેય ઊંચો જ નહીં આવે. તો એ વખત આમ મય ભોગવટ આવે, ડિપ્રેશન આવે, મય તૂટી જાય રહીએ હૃદય, રાખી લે પોષણ આપી આપીને. એ શીખવા જેવું છે. એક એક વ્યક્તિઓને અનુભવ હશે નિરૂમાનો તો કેટલી પોઝિટિવ વાતો એને એન્કરેજ કરીને ઉપર લઈ આવ્યા છે, એ આપણે શીખવા જેવું છે. દિયો વાણી થી પ્રોત્સાહન ઘણા સારા ગુણો ટાંકી, અને દેખાય કઈ અવગણ તુરંતે ટાંકી દ્યો ઢાંકી. બીજાની ખોડ કાઢ્યાથી થઈએ આપણે કડવા, જો ફૂલને સૂંઘવું હોય તો ન કાંટાને કદી અડવા. એમાંથી કોઈનું નેગેટિવ જોવાય જ, પણ પછી શું થાય કે સહી મારી સહી નથી, વિરોધ છે, એવું બધું એની સાથે વાતચીત કરીએ પણ તોય અટકતું તો નથી જ. પછી એક જાતનો અંદર ભય રહે, ખરી આટલું બધું સત્સંગમાં જઈએ છીએ, બધું કરીએ તો ફરક કેમ ના પડે પ્રકૃતિમાં? મોક્ષે જવા માટે, છૂટવા માટે આટલી બધી ફિલ્ડિંગો ભરીએ છીએ, બોલિંગ બેટિંગ તો કરતા જ નથી, છતાં દોષમાંથી બહાર કેમ નીકળાતું નથી? પણ આમાં શું થાય છે કે નેગેટિવ ને બંધ કરવાને બદલે પોઝિટિવ તો જુઓ, પોઝિટિવ હશે કે નહીં હોય? આમથી તમારા રસોડાની છરીમાં પોઝિટિવ હોય, બોલો ના હોય? પણ એ પોઝિટિવ તો ખબર જ છે, પણ તો ખબર છે નેગેટિવ જોવાય જાય છે. પોઝિટિવ એનું નામ કહેવાય કે નેગેટિવને વિનાશ કરી નાખે. દાદા કહે છે અડધો કપ ચા જિંદગીમાં કોઈએ પીવડાવ્યો હોય તો આખી જિંદગી ઉપકાર ના ભૂલીએ,
એ આમ પોતાની બુદ્ધિને બતાવી દે કે એણે આ ફોઈ પર ઉપકાર કર્યો છે, તો એવા ઉપકાર દુનિયાના એક એક વ્યક્તિ આડોશી પાડોશી નહીં હોય. અને શું ઘણું નેગેટિવ જુઓ છો, હા એક એક વ્યક્તિ એને ભગવાનને પહોંચે છે અને છેવટે આપણા ભગવાન પર ધૂળ ઉડે છે. કોઈનું નેગેટિવ જોવું એ એના ભગવાનનું નેગેટિવ જોયું, એની જ્ઞાનની વિરાધના થાય છે, એની માન્યતાની વિરાધના થાય છે, એના વ્યૂ પોઈન્ટની વિરાધના થાય છે. અને આપણા એનો વ્યૂ પોઈન્ટ એટલે એનો આત્મા થયો અને એનો આત્મા એટલે આપણો આત્મા પહોંચ્યો. કયા આધારે આપણે નેગેટિવ જોઈ શકીએ? આપણે શું અધિકાર છે? એક જ દ્રષ્ટિ જોયા સિવાય બીજો ઉપાય જ નથી. શુદ્ધાત્મા જુઓ, ભરેલો માલ નીકળે છે પ્રકૃતિનો, ભરેલા માલમાં શું ગુનો કહેવાય એનો? જ્યારે ભર્યો હશે ત્યારે ભર્યો હશે, આજે નથી ભર્યો, ડિસ્ચાર્જ છે. અને આપણે તો બોલો, જો મહાત્મા હોય ને તો પછી દાદાનું જ્ઞાન પામેલા છે, એમાં જરાય નેગેટિવ જોવા જેવું છે? કારણ એનું નેગેટિવમાં શું ઊભું થાય છે, એટલે આ તો મારી દ્રષ્ટિ હમણાં જ મારે કંઈક જડ્યું મને આ રીતે. કોટી કોટી જન્મની પુણ્ય જાગે ને ત્યારે તો જ્ઞાનીના દર્શન થાય, અને કોટી ગુણ્યા કોટી જન્મની પુણ્ય જાગે ને તો જ્ઞાનને પામે, અને એથી વધારે પુણ્ય હોય તો સત્સંગને પામે. અને આ ટોળામાં જો નિયમિત આવતો થયો તો એની પુણ્ય હશે કે નહીં હોય? હવે પોઈન્ટ શું આવે છે, આપણે જે જોઈએ છીએ તે ગયા અવતારનો માલ આજે નીકળે છે એનો કોથળામાંથી, હવે એટલું જોઈને જ એની ઉપર ચોકડી મૂકી દઈએ છીએ. ભાઈ આ તો કેટલાય અવતારોથી આ મોક્ષના માર્ગી ગામી મોક્ષના માર્ગે આગળ વધવાનું કામી હશે ત્યારે આ લિંક મળી છે ને, અને એ બે અવતારે મોક્ષે જ હશે. તો કેટલું મોટું મહાન મૂકાય એની એની આપણી દૃષ્ટિમાં કેટલો ઊંચો મૂકવો છે કે હા તો મોક્ષગામી છે એકદમ. એટલે આવી આપણી દ્રષ્ટિ રાખવી જોઈએ, પોઝિટિવ દ્રષ્ટિ આને કહેવાય છે. હો આ મહાત્માઓ એટલે મોક્ષગામી છે, માટે મારે એક એક ગમે તેવું ઊંધું હોય તો મારે ઊંધું જોવું નથી. ખાતી વખત નવ રોટલી ખાઈ જાય કે શું દુખી શકે કે આ લોકોને મારું કેમ કંઈક તો સમજવું જોઈએ, કંઈક હકીકત હોવી જોઈએ ને, દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ, અને સુખની વ્યાખ્યા હોવી જોઈએ. સુખ કોને કહેવાય તે? સંસારનું સુખ અપાર છે પણ આ લોકો ભોગવાતું નથી. કેવા અપાર તે? દૂધપાકે જોડે મળે, માલપુડા મળે, ચોખ્ખે ચોખ્ખા ઘીના ઘારી મળે, દાળ મળે, શાક મળે, કેવા સુખ આવીને હમણાં ભર્યા છે. તારા દુઃખ ગા ગા કર્યા કરે. આ જગતમાં કોઈ કાળે કોણ કરવા જેવું જગત નથી, કોણ એટલે ક્લેશ કરવા જેવી વસ્તુ. તો આખો દાડો નિરંતર ક્લેશ ક્લેશ. શું એટલે ભણ્યા? તમે ડફોર ભણ્યા છો, આમ ભણતર જ ના કહેવાય. થિયરી ઓફ રિલેટિવિટી તો સમજવી જોઈએ. આ સુખી સંસારમાં સુખી થાવ તો શું? તો કે ભાઈ કંઈ હિતાહિતનો વિચાર તો કરો કે ભાઈ હિત શેમાં છે? મારી વસ્તુ ફૂટી ગઈ એમાં હિત છે, એમાં દુઃખી થયા કરો ને, કે બે વર્ષ સુધી વાપરીને આપણે ઘરમાં આનંદ કર્યો એની વાત યાદ કરીને સુખી થવાનું હોય? એવી રીતે સાધારણ કમ્પેરિઝન બતાડે છે કે ભાઈ લોકો જેમ બોલો 5 વર્ષ સુધી બૂટ વાપર્યા હોય ને, જે દાડ ખોવાઈ જાય ને તે ખોવાઈ ગઈ એની કાણ માંડ્યા કરે. આ બૂટ જતા રહે છે, 700 રૂપિયા લીધા હતા, બૂટ જતા રહ્યા કે છે, બૂટ જતા રહ્યા. એટલે ગયા હવે 5 વર્ષ વાપરાય એમ બોલ ને, તો એ ના બોલે. દુઃખ દુઃખનું રડ્યા કરતો, આખો દાડો દુઃખને રગડ ભાગોડ્યા કરે એવો આ મનુષ્યને મન થઈ ગયું છે બધું. ખરેખર જે સારી વસ્તુ હોય એને આનંદ મારો એ ભૂલી જાય છે. સારી વસ્તુ તો નોંધતો જ નથી, અને નવી લીધી ને ત્યારથી ઘસાઈ જશે, ખોઈ જશે એની ચિંતામાં દાડા કાઢતો હોય. હવે બીજી આગળની જાગૃતિ કઈ છે? તો કે ભાઈ જાગૃતિ એનું નામ કહેવાય કે ભાઈ આ જતી રહેશે, તો માટે હવે મારે મારા આનંદમાં રહેવું છે, આ વિનાશી વસ્તુના સુખમાં રહેવું નથી. એ ઊંચી જાગૃતિ છે. એ રહે ને તો એનાથી આગળની દશા કહેવાય. ભાઈ એ ના રહે તો કંઈ એટલીસ્ટ આ તો ઓળખો કે ભાઈ આપણું ચાલો છે વસ્તુ, એના આનંદમાં રહો, ખોવાઈ જાય તો દુઃખમાં ના રહેશો. શ્રી
બહારના જે આવે છે ને નેગેટિવ, એમાં મને જ્ઞાન બહુ હેલ્પ કરે છે. અને સ્પેશિયલી સેવામાં છું તો એમાંથી એક બે વર્ષમાં બહુ મને ફરક લાગ્યો છે. પણ જો ઘરનાએ કશું કીધું હોય ને તો મને એટલું બધું નેગેટિવિટી આવી જાય ને પછી, એટલે એ સેલ્ફ નેગેટિવિટી હોય, પેરેન્ટ્સ માટે ના થાય નેગેટિવિટી, કદાચ એક વાક્ય એવું બોલાઈ જાય કે એમને દુઃખ થાય, પણ અંદર એટલું બધું ભર્યું હોય કે એવું થાય કે તું આવી જ છે, તું આને જ ડિઝર્વ કરે છે એમ. તું સેવ, લાઈક આ તમે કીધું ને તો આ જે હોમવર્ક આપ્યું છે ને એ નહીં થાય ને તો પણ મને ખબર છે એ નેગેટિવિટી તરફ જ લઈ જશે કે આ તું આ બી નથી કરી શકતી. પૂજ્ય છે કીધું છે, એટલે શું છે જે મને અહંકારને અપમાન લાગે છે કે મને કેમ આવું કહે છે, મારી મમ્મી મને આવું કહી ગઈ, મારા પપ્પાએ મને આમ કીધું, એટલે સમજતા નથી મને, મને સમજતા નથી કે મમ્મી કહે છે ને ચાલો આપણે સારું તમે કહો છો ને હું ફેરફાર કરીશ, ધ્યાન રાખીશ. નહીં, અરીસા ઘરમાં રાખેલા કે કોઈ દાડો? હા, કેટલાક તો પર્સમાં રાખ્યા, થોડી વાર જોઈ લે. હલો શું કરો છો? તો હું કેવી છું જોઈ લઉં છું. તો હા, કોઈ તમને બતાડે, મમ્મી બતાડે તારું આ બરોબર નથી, તારું આ બરોબર છે, અરીસો કહેવાય કે નહીં? જો આપણ જાતે દેખાતું હોત તો આપણે સુધારી લીધું હોત, જાતે નથી દેખ. નહીં, મારે આ માથું બાથું છે ને ચોટી ઊંચી રહી ગઈ હોય અહીંયા, તો અરીસામાં જોઈ લો બરોબર છે ને બરોબર, તો પાણી બાણી ચોપડીને બેસાડી દો, પછી કાશકો ફેરો એટલે સીધા દોર થઈ જાય બધા વાળા. તો આ અરીસાનો ઉપકાર માનવાનો હોય કે ના તમે મને બતાડ્યું, મને દેખાતું નથી, ચાલો ધ્યાન રાખીશ, હવે બીજી વખત મારું સુધારીશ. તો એ પોઝિટિવ લો, પોઝિટિવને આપણે કહે ને કે મેં નક્કી કરો કે ના એ કહે છે મારે ફેર, અને તમે સહી જ કરવાની છે, તમે કહ્યું ને હું આવું ફેરફાર કરીશ, ના બરોબર છે હું ધ્યાન રાખીશ, કરવું જ જોઈએ મારે, બસ સહી કરો ને, એ તમારી શ્રદ્ધા બેઠી, એમણે કહ્યું તું આમ કરજે એ શ્રદ્ધા બેઠી, એટલે પછી પછી કુદરતનો નિયમ કેવો છે એ કેવી રીતે કરવું એનું જ્ઞાન ઊભું થાય, કેવી રીતે કરવું એનું વર્તન આવીને ઊભું રહે, એ તમારે ફક્ત સહી જ કરવાની જરૂર. એટલે એ કેટલું બધું બોલો, આપણી મહેનત નહીં, એની મહેનતથી, એના સાબુથી, એના ધોકાથી, એના પાણીથી આપણા કચરા સાફ કરે છે. તો ઉપકાર માનવાનો હોય કે નહીં? હા, અરીસાનો ઉપકાર માને. અરી કેટલાક લોકો અરીસાને ફોડી નાખે, તું મારા કચરા બતાડે તારું કામ જ નથી, જા. તો પછી પોતે કેવો હોય, મેલો ગેલો થઈને ફરે કે ના ફરે? તો અરીસાનો ઉપકાર માનો ને, આપણને ચોખ્ખા બનાવે છે. એટલે મમ્મી કહે કે પપ્પા કહે કે ઘરના કોઈ કહે, અરે આપણે પોઝિટિવ લેવાનું કે ના સારું કર્યું તમે બતાડ્યું, હું ફારો ફેરફાર કરીશ. આપણી સહી જ કરવાની છે, બિલીફ બદલવાની, સ્વીકાર કરવાનો છે કે ના તમે કહો છો ફેરફાર હોવો જોઈએ અને હું ધ્યાન રાખીશ, બસ પછી ધીમે ધીમે શક્તિ વધે તમારી. ટ્રાય કર્યું છે પૂજ્યશ્રી, એટલે બહુ ઓછું થાય છે એમ, પણ શરૂઆત કરજો. શક્તિઓ પૂરજો મારા, નેગેટિવિટી છે ને શક્તિ તોડી નાખે, દુઃખી કરે અને પછી આપણી પ્રગતિ રોકી નાખે. આપણે તો બહુ આગળ મંજિલ કાપીએ છીએ, આવું તો ઘણા ટ્રાફિકો આવે, ખાડા ખબડા આવે, નહીં આ બધું આ લોકો ઉપર ચડતા હશે ને, કેવું એક ડગલું આગળ માંડે છે ને, આ ઢાળ ચડવો હોય, મોટો ડુંગર ચડવો હોય અને પથરા આવ્યા કાંટા, એટલે ઘેર પાછો જતો રહે છે. એવું આવું બધું આવે, વિઘ્ન આવે, ટ્રાફિક આવે, વિઘ્ન આવે, આપણે એડજસ્ટમેન્ટ લઈને સોલ્વ કરો. શક્તિઓ નેગેટિવિટીમાં પડવું નથી, પહેલાં નિશ્ચય કરો. ઓકે, ગમે તેવું બુદ્ધિ બતાડે ને કે હું તો હવે નકામી છું ને આ લોકો કામમાં કિંમત જ નથી, તો મરવા દો, મારે કરવું નથી હવે, કરવું એ નહીં કે ના, એ ભૂલ બતાડે, એટલે ભૂલને ખાલી આપણે નથી કહેતા મારી ભૂલ કાઢી, નહીં માથામાં જું કાઢે એટલે આપણે શું કરીએ, મારીએ ને કાઢી, તો સારું મારે કચરો નીકળ્યો એક છે કાઢી નાખે, તો ભૂલને કાઢી આપે છે તો કાઢી નાખવા દેવાની, આપણે આપણે ભૂલને હાચવવાની નહીં, એટલે તો ચોખ્ખા થઈશું. વાંધો શું છે આપણને, કોઈ પરિસ્થિતિમાં દુઃખી નહીં થવાનું, નથી થઈ ગયું રહી ગયું, નથી આવડતું મારું શું થશે, મારી સેવા જતી રહી, કોઈ રીતે દુઃખી નહીં થવાનું. ફાવશે કે બધાને? હા, ગમે તેવી મુશ્કેલીમાં અનુકૂળતા, ગમે તેવી પ્રતિકૂળતામાં સારું શોધીને આનંદ મારે. દાદા શું કે, સવળીએ ચડેલો, સમકીતી એટલે શું, સવળીએ ચડેલો, બધા દુઃખમાંથી સુખનું શોધન કરી પછી આનંદમાં રહેવું, એનામ સમકીતી કહેવાય. તો આપણે સંકિતિત થયા તો છીએ ને, તો પછી ગમે તેવા દુઃખમાં આપણે સુખનું શોધન કરતા આવડવું જોઈએ. અને કોઈ ભોગવટાને મેં એક મિનિટથી વધારે ટકવો ના જોઈએ, આપણે તરત આપણી પાસે ગોઠવણી સુધારી નાખવાની કે આનંદમાં આવી છે એવું કરી નાખો. બોલો, અડધી દવાઓ ઓછી થઈ જશે, તબિયત સુધરી જશે બધાને. કારણ આ લોકો બધા કહે છે ને કે ભાઈ 80% માનસિક દર્દો, માનસિક ટેન્શનથી દર્દો થાય શરીરમાં. તો બોલો, આપણે આનંદમાં ને આનંદમાં રહીએ ને, કેટલાય માણસો જોયા સેમ્પલ બધા,
ભલો નિરાંતે ખાતા પીતા બધું હોય તો માંદા નથી પડતા કેમ? બસ સદા મગન મેં રહેના. અરે વાહ, સારો આઈડિયા છે. તો આપણી પાસે વિજ્ઞાન છે, આનંદમાં કેમ ના રહી શકાય? આનંદ ઉલ્લાસે મન મયુર થન ગણ છે, વંદુ સાષ્ટાંગે આજ ઉગ્યો સોનેરી સૂરજ ઉગમણે, પૂર્ણ પૂનમ નિરાહ કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહીને, પૂરે શક્તિયો ખાસ દેવી દેવોને પણ દુર્લભ છે આજે આપણી પાસ. ખોટ ના ખાઈએ, ચૂકીએ ના હવે એને, કામકારી પારું તરીએ હવે. ચૌદ લોકના ઐશ્વર્યનો છે ચરણ કમળમાં વાસ, હે અંગૂઠે નમીને કેવળ મોક્ષ હવે, બીજું કઈ ન ખપે એ જ અંતિમ. દાદા આવ્યા મારા જ્ઞાની આવ્યા, અક્રમ વિજ્ઞાની આવ્યા રે, વિરહ વિરામ વને પ્રેમે પ્રત્યક્ષ આવ્યા રે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વર્ષનો સંદેશો એવો રાખીશું દાદાનો, પોઝિટિવ જુઓ, આનંદમાં રહો. પોઝિટિવ જોવાનું અને આનંદમાં રહેવાનું. એ પોઝિટિવ જોવામાં આપણે જોઈએ છીએ કે જેટલું પોઝિટિવ જોતા રહીશું દરેક પરિસ્થિતિમાં, કામકાજની બાબત હોય, વ્યક્તિઓની બાબત હોય, પોતાની જાત માટે, જેટલું પોઝિટિવ રહીએ છીએ તો આનંદ એની મેળે જ રહેતો હોય છે. અને નેગેટિવ જોયું અથવા નેગેટિવ વિચાર્યું, નેગેટિવ થશે તો એ કલ્પના ઊભી થઈ, જાત માટે નેગેટિવ થયું, હા હે મારાથી આમ થશે તો, નહીં થાય તો, નેગેટિવ થયું એટલે ભોગવટા, દુઃખ, સફોકેશન ચાલુ થઈ જશે. પણ આપણે એનો ભાગાકાર કરો સમ્યક બુદ્ધિથી, કે સાહેબ નહીં થાય તો, કે ના થશે ને, આપણે ટ્રાય કરીએ. જેમ વોટ આર ધ પોઝિટિવ્સ, પોઝિટિવ્સ તો કે આટલા આટલા પોસિબલ છે. નેગેટિવ બતાડે તો એનો ધંધો છે, આપણે તરત બીજા શું પોસિબલ છે, પોઝિટિવ બતાડે. એટલે આવી રીતે બુદ્ધિને સવડીએ ચડાવી છે. આવી રીતે એક એક પ્રસંગને, એક એક બાબતને સાચી સમજણથી, સમ્યક બુદ્ધિથી, પોઝિટિવ દ્રષ્ટિથી સોલ્વ કરતા જઈશું તો આનંદ ક્યાંય ખોવાઈ નહીં જાય. નિરૂમા તો કે છે, અમારો આનંદ અમે એક સેકન્ડ પણ ગુમાવીએ નહીં, જરા આગ્રહ કરવા જઈશું આનંદ જતો રહેશે. કંઈ જેમ પાણી વહ્યા કરે છે, ભૂતકાળ ગયો ગોન ફોર એવર, ભવિષ્યકાળ આવવાનો આવ્યો છે ત્યારે વ્યવસ્થિત ના થાય છે, વર્તમાન મારો એક સેકન્ડ પછીનો ભૂતકાળ ચાલવો જ નથી. પકડવા ગયા તણાઈશું, આનંદ ઉડી જશે. આનંદ એક સેકન્ડ ગુમાવતા નથી. અને સહજ દર્શા એ આપણું પણ ધ્યેય છે. આ ભાવમાં ક્યાંય રિલેટિવમાં નેગેટિવિટી ના પેસે, કોઈ પરિસ્થિતિમાં આપણો આનંદ ઓછો ના થાય, નિરંતર આનંદમાં રહી શકાય એ જાગૃતિપૂર્વક રહેવું છે. એટલે આપણે આજનું આખો વર્ષ આ લોકડાઉનના ટાઈમમાં એવું બધું નેગેટિવ માણસો માટે થઈ જાય, પૈસાને લીધે કે આ શ્રીમંતો આવા, અમારી આમ હાલત, એટલે માણસો માટે નેગેટિવ થાય, આવક માટે પ્રોબ્લેમ આવે તો નેગેટિવ થાય, શું થશે શું થશે, જાત માટે નેગેટિવ થાય, મારું શું થશે, મારામાં આમ નહીં આમ નહીં, ડિપ્રેશન આવે છે, મરવાનો વિચાર, હાલે હવે થોડુંક જરાક ટ્રાફિક જામ હોય એટલે શું ગાડી છોડી દેવી, ખાડા જંગલમાં ઉતરી જવું, દુનિયામાં નકામું જીવા જેવું એવું લાગે કરવાનું હોય, ટ્રાફિક ક્લિયર થશે એટલે આગળ વધારશે.
કોઈ પણ પરિસ્થિતિમાં નેગેટિવ ના થાય એવા મજબૂત થવું છે, પરિસ્થિતિને સોલ્વ કરવી છે. વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, કામકાજ હોય કે જાતનું હોય, શક્તિઓ માગો, પોઝિટિવ રહો અને પોઝિટિવથી, સમજણથી સોલ્વ કરતા જઈએ. સરસ નિશ્ચય કરીએ, આ વર્ષે આવી વિપરીત પરિસ્થિતિ સંજોગોની આવે તોય આપણો પોઝિટિવ જોવું છે, નિરંતર આનંદમાં રહેવું છે, એ ચૂકવું નથી. બધાને જય સચ્ચિદાનંદ. ચાલો વિધિ કરી લઈએ, દાદા ભગવાનના આશીર્વાદ લઈએ. પોઝિટિવ જોવાય, આનંદમાં રહેવાય એવા નિશ્ચયને માટે જબરજસ્ત શક્તિઓ માગી લઈએ. બોલજો બધા, હુમન વચન કાયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા, શુદ્ધાત્મા છું, 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.